વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારને લઈને સોમનાથ મંદિર ખાતે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું. ભગવાનની આરતીનો લાભ લેવા ભક્તોની કતારો જોવા મળી. સોમનાથમાં ભક્તોએ લોકમેળાની પણ મજા માણી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ. ટ્રસ્ટ દ્વારા ભાઈઓ અને બહેનોના અલગ અલગ બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા. મંદિર પરિસરમાં વૃદ્ધો દિવ્યાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ઠેર ઠેર સીસીટીવી કેમેરા અને ચુસ્ત બંદોબસ્ત સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી ભગવાનના દર્શન માટે કતારો જોવા મળી. તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રામાં પ્રદક્ષિણા કરાઈ, જેમાં હજારો ભક્તો જોડાયા. પ્રશાસન કી બહોત અચ્છી હૈ ઓર બહોત અચ્છે દર્શન હુએ. હર હર મહાદેવ. ભીડ ભાડ બહાર થી લેકિન અંદર હમકો દર્શન બહોત અચ્છે સે હુએ. અંદર અરેન્જમેન્ટ બહોત અચ્છે હૈ. ઇતના મતલબ મન મે ખુશ હો ગયા કી બોલીએ મત, આંખ સે આંસુ નહીં રુકતા હૈ. ઇતના સોમવારે સોમનાથ દાદા નું અર્ચન કરવા થે સેવક ને ભક્ત ને 10 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આજે તમે ઓમ નમઃ શિવાય ની એક માળા કરો તો એમનો 10 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો છે તે વહેલી સવારથી ઉમટી પડ્યા છે. જોઈ શકાય છે જે પ્રમાણે વહેલી સવારે 4 વાગે મહાદેવના મંદિરના દ્વાર ખુલતાની સાથે જ લાંબી લાંબી કતારો છે તે જોવા મળી હતી. ખાસ કરીને જે ભાવિકો છે તેઓનું કહેવું છે કે અંદાજિત 2 કલાક સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ તેઓને દર્શન કરવા માટેનો જે લાભ છે તે મળી રહ્યો છે. તો સાથે સાથે આજે શ્રાવણ માસને લઈને સોમનાથ મંદિર ખાતે વિશેષ જે કાર્યક્રમો છે તે પણ કરવામાં આવશે. તો 3 પ્રહરની આરતી છે તે પણ કરવામાં આવશે અને સાથે સાથે વિશેષ શૃંગાર છે તે પણ કરવામાં આવશે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથની ભક્તિનો મહિનો. ત્યારે વાત કરીએ જેતપુરના પૌરાણિક શિવ મંદિર કેરાળેશ્વર મહાદેવ મંદિરની. જેતપુરથી 6 કિલોમીટર દૂર આવેલું કેરાળેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ 7000 વર્ષ જૂનો અને પાંડવો સાથે જોડાયેલું હોવાની લોકો આયકા છે. પાંડવોએ તેમના વનવાસમાં અહીં રાત્રિ રોકાણ કર્યું હોવાની માન્યતા છે. ભીમની જાન પણ અહીંથી જોડાઈ હોવાની પણ લોકો આયકા છે. ત્યારે પાંડવો યજ્ઞાતવાસમાં નીકળેલા ત્યારે અહીંયા રોકાયેલા હતા. અહીંયા ભવ્ય અતિ ભવ્ય યજ્ઞ કરેલો હતો અને એની ભસ્મ હજી પણ અહીંયા નદીના કિનારે નીકળે છે અને જેતપુરના ઈષ્ટદેવ તરીકે પ્રચલિત છે અને આસ્થા છે બધા જેતપુરવાસીઓ. અહીંયા દરેક શ્રદ્ધાળુ આવે એની મનોકામના સંપૂર્ણ રીતે પૂરી થાય છે. અહીંયા ભાવના સાથે જે પ્રાર્થના કરે એની દરેક ભાવના અહીંયા આશા દાદા પૂરી કરે છે. કેળાશ્વર મહાદેવનો અત્યંત મહિમા છે. રાજકોટની વાત કરીએ, રાજકોટના જેતપુરથી 5 કિલોમીટર આવેલ કેળાશ્વર મહાદેવનું મંદિર છે. ઐતિહાસિક મંદિર છે, ત્યાં જ આપણે લઈ જઈશું. જોશો આપણે જે સીધો મંદિર છે, ઐતિહાસિક 7000 વર્ષ પહેલાનો મંદિર છે જ્યાં પાંડવો બી પર રાજવાસો કર્યો હતો અને ભીમની જાન છે તે જાન બી અહીંયાથી ગઈ હતી. બીજા બાજુથી જે રીતે જે ભભૂતિ છે, ભભૂતિ હાલની તકમાં ભભૂતિ નીકળે છે, જે રીતે યજ્ઞ કરી અને જે રાતવાસો જે પાંડવોએ કર્યું હતું એને લઈને દર સોમવારે જે ભક્તો છે, ભક્તોની ઘોડાપૂર હોય છે, દર સોમવારે મહાદેવની પૂજા કરતા હોય છે અને દર સોમવારે જે ભક્તો આજુબાજુના વિસ્તારના ભક્તો છે ત્યાં પહોંચતા હોય છે અને જે મહાદેવની પૂજા કરતા હોય છે. જે રીતે આ ઐતિહાસિક મંદિર ગણી શકાય અને 7000 વર્ષ પહેલાંનું મંદિર છે જે પાંડવો બી જે આ રાતવાસો કર્યો હતો. ઉના પગાડી ગુજરાતી જેતપુર. શ્રાવણ માસના બીજા સોમવારને લઈને વિવિધ મંદિરમાં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ત્યારે રાજકોટ શહેરમાં એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા ભગવાન શિવની પૂજા આરાધના કરાઈ. અહેસાન ચૌહાણ નામના મુસ્લિમ વ્યક્તિ છેલ્લા 33 વર્ષથી દર શ્રાવણ માસમાં ભગવાનના દર્શન કરવા માટે આવે છે. આ મુસ્લિમ શિવભક્ત ઘરેથી દર વર્ષે 11 કિલોમીટર ચાલીને ઈશ્વરિયા ગામના સૂર્ય મહાદેવના મંદિરમાં જાય છે. કોમી એકતા માટે આવું છું મારા ભાઈઓ અને કોમી એકતા હિન્દુ મુસ્લિમ હંમેશા રહે એ મારી મનોકામના. 1 વર્ષથી હાલીને આવું છું. મને 51 વર્ષ થયા. સ્કૂલમાં ભણતો હતો ત્યારથી ઈશ્વરીય મહાદેવ હાલીને આવું છું. તો મુસ્લિમ ભક્ત 33 વર્ષથી શિવજીની પૂજા કરે છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
આ ઉપરાંત અહીંથી નજીક અણુ વિદ્યુત મથકની પણ સ્થાપના કરવામાં આવી છે, જે કાકરાપાર અણુશક્તિ મથક તરીકે ઓળખાય છે. પડોશી રાજ્યોમાં વરસાદથી ગુજરાતના ડેમ અને નદીઓમાં આવક થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પણ સારી આવક થઈ છે. હાલમાં સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા છે, જેમાં ડેમની સપાટી 134.70 મીટર પહોંચી છે. જ્યારે તાપીના ઉકાઈમાંથી પણ 24 કલાકથી ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. હાલ ઉકાઈ ડેમની જળસપાટી 334.90 ફૂટ છે, જ્યારે હાલ ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને 42,996 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તો કાકરાપાર ડેમ પણ છલકાયો છે અને ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો અમદાવાદમાં સાબરમતી નદીના નીચાણવાળા ગામના લોકોને તાત્કાલિક ખસેડવા સૂચના અપાઈ છે. ત્યારે હવે ડેમના આકાશીય અદભુત દ્રશ્યો જુઓ. પાડોશી રાજ્યમાં વરસાદથી નવસારીના વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થયો. ભારે પાણીની આવકથી જૂજ ડેમમાં પાણીની બંપર આવક થતાં ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. ખેડૂતોને આખું વર્ષ પાણી મળતું રહેશે, ત્યારે ડેમના અદભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યો તમારું મન મોહી લે છે. આ બાજુ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે. 22માંથી 6 દરવાજા 4 ફૂટ ખોલાતા હાલ ઉકાઈ ડેમની જળસપાટી 334.90 ફૂટ છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા છેલ્લા 24 કલાકથી ડેમમાંથી તાપી નદીનું પાણી છોડાઈ રહ્યું છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. રાજ્યના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં આવક થઈ છે. નદીમાં પાણીની આવક વધતા હાલમાં નદીની સપાટી 132.50 ફૂટ સુધી પહોંચી છે, જેના પગલે શહેરના સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 3 ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે અને 2,970 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવાને પગલે અમદાવાદ જિલ્લાના 10 કરોડ, ધોળકા, બાવળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કિનારે આવેલા સ્થળો અને ગામોમાં રહેલા લોકોને સ્થળાંતર કરવા માટેની સૂચના આપી છે. પાણી છોડાતા પૂર જેવી સ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે. સાબરમતી નદી કિનારે આવેલા 10 કરોડ અને ધોળકા તાલુકાના ગામોમાં વધારે અસર થશે. વટવા અને વિજલપુર સહિત આસપાસના ગામોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપી છે. નદીના નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં સાવચેતીના પગલાં લેવા માટેની સૂચના આપવામાં આવી છે. લાંબા દિવસોના વિરામ બાદ ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી કોડીનાર, સુત્રાપાડા સહિતના ગામડાઓમાં સવારથી ઘેરાયેલા વાદળો તૂટી પડ્યા હતા. ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા. ભારે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી. વરસાદી માહોલથી ખેડૂતોમાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો. નિંદામણ સહિતની કામગીરીને લઈને કંઈ ખુશી કંઈ ગમ જોવા મળી હતી. તો પાટણના હરીજ તાલુકામાં વિરામ બાદ ધીમી ધારે વરસાદ પડ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ, જેનાથી ખુશીઓ જોવા મળી. લોકોમાં હારીજ, બોર તળાવ, જૂના મકા, સરવાલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે. ધીમી ધારે વરસાદ થતાં વાવેતર કરેલા પાકોને ફાયદાકારક સાબિત થશે તેવું ખેડૂતોનું માનવું છે. ગુજરાતની જીવાદોરી ચલો ચલ, 88% નર્મદા ડેમ ભરાઈ ગયો છે, 9 દરવાજા ખોલવામાં આવ્યા. ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 135.02 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમ 88% ભરાયો છે. ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલી હજુ 4 લાખ ક્યુસેક પાણી છોડતા આ પાણી સવારમાં નર્મદા સરોવરમાં આવી ગયું છે, એટલે કે બાકી રહેલી 4 મીટરની સપાટી પણ ભરાઈ શકે છે. હાલ નર્મદા ડેમના 9 દરવાજા ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી 3 લાખ ક્યુસેક વધુ પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 3.66 મીટર દૂર છે. નર્મદા ડેમમાં 3,824.60 મિલિયન ક્યુબિક મીટર લાઇવ સ્ટોરેજ પાણી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ત્યારે નર્મદા કાંઠાના ગામડાઓને સાવધાન કરાયા છે. બીજી તરફ રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઈનો ધમધમી ઉઠ્યા છે. પાવરહાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાં 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, એટલે નર્મદા નદીમાં 53,955 ક્યુસેક પાણી છોડવામાં આવે છે, જ્યારે દરવાજા ખુલી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણી છોડવામાં આવતા